પાલનપુર તાલુકાના સરીપડા ગામે યુવતી પર થયો ઘાતકી હુમલો. યુવતીએ આડા સંબંધનો ના પાડતા યુવકે કર્યો ઘાતકી હુમલો. પાલનપુર તાલુકાના સરીપડા ગામમાં એક યુવતી છેલ્લા 4 વર્ષથી પોતાના પિયરમાં પોતાના પતિ સાથે અણબનાવ હોવાથી પિયરમાં પક્ષમાં રહેતી હતી. ત્યારે સરીપડા ગામના ગોવિંદજી ગંભીરજી ઠાકોર નામના યુવકે આડા સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડતા યુવક દ્વારા ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાના ઈરાદે છાતીના તથા પેટના ભાગે ચાકુના ઘા કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેથી તાત્કાલિક ધોરણે 108ને જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના સરીપડા ગામના એક યુવતી છેલ્લા 4 વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી, જેમના લગ્ન પાલનપુર તાલુકાના ગઢ ગામના લાલજીજી છગનજી ઠાકોર સાથે લગ્ન કર્યા હતા, જેથી પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાથી છેલ્લા 4 વર્ષથી પોતાના પિયર સરીપડા ગામે રહેતી હતી, જ્યારે સરીપડા અમારા ગામની દૂધ ડેરીમાં સફાઈ કામ કરીને ઘરે જતી હતી. દેશ હિતમાં સમગ્ર દેશના નાગરિકોને ખુદા પાક સલામત રાખે અને દેશ તરક્કી કરે અને કોરોના વાયરસથી સમગ્ર દેશની જનતા સહી સલામત રહે તે માટે દુઆ કરી હતી ને સરકારશ્રીના નિયમો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સાદગીથી રમજાન ઈદની ઉજવણી કરવામાં આવેલ, જેમાં વડગામ પીએસઆઈ એએસ દેસાઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને પવિત્ર રમજાન માસ અને ઈદની વડગામ તેમજ વડગામ તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીથી ઉજવણી કરવામાં આવેલ. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ.